હેલો એવરીવન, કેમ છો? તો આજે આપણે મળ્યા છીએ ગુજરાતના જિલ્લા અને તેના તાલુકામાં. આજે આપણે નવો જિલ્લો એટલે કે નવો જિલ્લા અને તેના તાલુકા લઈને આવ્યા છીએ. આજનો જિલ્લો છે આપણો, આજનો કયો જિલ્લો છે? આજનો આપણો જિલ્લો છે, આજનો આપણો જિલ્લો કયો છે? તો આજનો આપણો જિલ્લો છે આણંદ. તો આણંદ જિલ્લો છે, તમને જણાવી દઉં કે કયો જિલ્લો છે આપણો. જિલ્લો છે આજનો આણંદ. કયો જિલ્લો થશે? આણંદ. અને એની ટ્રીક શું છે એ પણ મેં તમને જણાવી દીધી છે. કે ટ્રીક શું છે? બોસે આણંદ આવે. શું છે? બોસે આણંદ આવે, તાવની પાંખ કાપે. જેટલા તાલુકા છે આણંદ ના બધા આની અંદર આવી જાય છે. શું ટ્રીક છે? બોસે આણંદ આવે, તાવની પાંખ કાપી. બો એટલે શું છે? બો એટલે છે બોસ છે. ત્યારબાદ સો, સો એટલે સોજિત્રા છે. ત્યારબાદ આણંદ, તમે જોઈ શકો છો જે જિલ્લો છે સાથે સાથે લઈ લીધો, જેથી કરી ટ્રીકમાં તમારે યાદ રાખવામાં મજા આવે. અને એક ટ્રીક છે બીજામાં મેસઅપ ના થાય, પોરબંદર છે તો આણંદમાં ના આવે, જામનગરમાં ના આવે, એટલે તે જે જિલ્લો છે અંદર લખેલો છે. ત્યારબાદ આવી, આવી ઉપરથી તમે પેલા જોઈ શકો છો આ છે આ, બરાબર. આ ઉપરથી શું કર્યું? આક લાવ કર્યું. ત્યારબાદ આવે છે તા, તા એટલે થશે તારાપુર. ત્યારબાદ ઉ, ઉ એટલે છે ઉમરેઠ. ની આપણે સાયલેન્ટ રાખેલું છે, તમે જે રીતે જોઈ શકો છો. કે ટ્રીક શું છે? બોસે આણંદ આવી, તાવની પાંખ કાપી. ત્યારબાદ પા એટલે થાય છે પેટલા, ખ એટલે ખંભાત, અને કાપી આપણે સાયલેન્ટ રાખેલું છે, જેવી રીતે આપણે વાક્ય પૂરું કરવા માટે, ટ્રીક પૂરી કરવા માટે. તો સરળ એવી ટ્રીક છે, યાદ રાખવામાં મજા આવશે. તો આજે અહીં વિરમું છું. નવા વિડીયોમાં આપણે કોઈ નવા જિલ્લા અને તાલુકા સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.